પ્રિય વિદ્યાર્થી મિત્રો સામાજિક વિજ્ઞાન વિષયમાં ભૂગોળ વિભાગમાં પ્રકરણ નંબર તેર જે ભૂગોળ વિભાગનું પ્રથમ પ્રકરણ છે ભારત સ્થાન ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ એનો પહેલો ભાગ આની આપણે ચર્ચા કરી રહ્યા છીએ પેજ નંબર નવ્વાણું પેજ નંબર સો આની આપણે ચર્ચા કરી છે પેજ નંબર એકસો એકસો બે એકસો ત્રણ એના ઉપરની ચર્ચા આજે કરી આજે આપણે આ પ્રકરણ છે એને પૂર્ણ કરીશું સૌથી પહેલા જે પ્રકરણ છે એમાંથી થોડીક પ્રશ્નોત્તરી કરીશું તમારી પાસે ચોપડી હશે એમાં જોઈને તમારે પ્રશ્નોના જવાબ આપવાના છે જવાબ ન આવડે તો નથી આવડતો એમ કહી દેવાનું ગ્રુપમાંથી લેફ્ટ થવાની કોઈ જરૂર નથી તો સૌથી પહેલો પ્રશ્ન ભારતીય સંસ્કૃતિની કેવી ભાવના કે જેના કારણે એને કોઈ પણ ધર્મ જાતિ કે પ્રજાને તરછોડી નથી પ્રશ્ન સમજો જવાબ આપજો નામ હું પછી કહીશ કોને જવાબ આપવાનો છે ભારતીય સંસ્કૃતિની કેવી ભાવના એ કોઈ પણ ધર્મ જાતિ કે પ્રજાને તરછોડી નથી જવાબ આપશે ફરીથી સમન્વયકારી તો ભારતીય સંસ્કૃતિની કારી ભાવનાએ કોઈ પણ ધર્મ જાતિ કે પ્રજાને તરછોડી નથી દરેકને માટે દરવાજા ખુલ્લા રાખી અમને આવકાર્યા છે અને ધર્મ પ્રજા અને જાતિ પ્રત્યે સમભાવ એ ભારતીય સંસ્કૃતિની એક આગવી લાક્ષણિકતા છે ભારતમાં સંસ્કૃતિઓનો સમન્વય થયો છે એવું આપણે કહી શકીએ ત્યાર પછીનો પ્રશ્ન ઋષિ ભૌગોલિક દ્રષ્ટિએ ભારત કયા ગોળાર્ધમાં આવેલો છે ઉત્તર ગોળાર્થમાં ઓકે યાદ રાખવાનું આપણે કાલે નકશા સાથે પણ જોયું હતું ભૌગોલિક દ્રષ્ટિએ ભારત ઉત્તર ગોળાર્થમાં આવેલો છે એશિયા ખંડના દક્ષિણ ભાગમાં વિસ્તરેલો છે જે ભારતના મુખ્ય ભૂમિખંડનો વ્યાપ વિશે આપણે જોઈએ તો આઠ અંશ ચાર અંશ ચાર ડેસ ઉત્તર અને અડસઠ સાત થી સત્તાણું પચીસ પૂર્વ વચ્ચે આવેલો છે ચલો ત્યાર પછી પ્રાંજલ પટેલ લખેલું છે એ કોણ છે પ્રાંજલ સર ઓકે બેટા પ્રાંજલ અ ભારતની મધ્યમાંથી કયો વૃત્ત પસાર થાય છે કર્કવૃત ઓકે ત્યાર પછી તન્વી મહેશ પટેલ લખ્યું એ કોણ છે તન્વી ને તન્વી માઇક્રોફોન ઓન કરો ચાલો વાંધો ને હેતવી પંડ્યા हेतवी पण्ड्या લખ્યું છે એ જે હોય એ ઓપન કરો બેટા હેતવી પટેલ यस सर अ भारत ની ઉત્તર દક્ષિણ લંબાઈ કેટલી છે અને પૂર્વ પશ્ચિમ લંબાઈ કેટલી છે ઉત્તર દક્ષિણ લંબાઈ નકશામાં જોઈન उत्तर दक्षिण लंबाई त्रण हजार बसो बस चौद किलोमीटर आणि पश्चिम किलोमी तार पारतनी प्रमाण समय रेखा ब्यासी अं तिस દેશ પૂર્વરેખાંશ છે જે કુલ કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે મૌની મૌની રિદ્ધિ પાંચ ઓકે

યસ સર બોલો તો રશિયા કેનેડા ચીન બ્રાઝિલ યુએસ અને ઓસ્ટ્રેલિયા ઓકે ક્રમ છે રશિયા કેનેડા યુએસ પછી ચીન બ્રાઝિલ અને ઓસ્ટ્રેલિયા ઓકે હવે આપણે પેજ નંબર એકસો એક જે છે એ બધા ખોલો ત્યાંથી આપણે ચર્ચા શરૂ કરીશું કે ભારત દેશનો ભૂમિ ભાગ એશિયા ખંડની દક્ષિણ તરફ આવેલો છે જે આપણે નકશાની અંદર જોયું હતું કે નકશાની અંદર જે અલગ અલગ ખંડો દર્શાવેલા છે એની અંદર ભારત દેશનું જે સ્થાન છે એશિયા ખંડ ની અંદર એશિયા ખંડની દક્ષિણે છે હવે એની ઉત્તરમાં જુઓ એશિયા ખંડ ની દક્ષિણે ફરી એક વખત આમાં તમે જોઈ શકો આ પૃથ્વીના ગોળાની અંદર ભારત અને ઉપર જે ખંડ દર્શાયો છે એશિયા ગ્રીન કલરમાં એની ઓકે એની ઉત્તરમાં ઊંચી પર્વત શ્રેણીઓ શ્રેણીનો મતલબ એક હરોળ લાઈનમાં પર્વતો આવેલા છે સેંકડો કિલોમીટર લંબાઈમાં એ પશ્ચિમથી પૂર્વ દિશામાં પથરાયેલી છે જેના કારણે તિબત તથા ચીન સાથે દક્ષિણમાં ભારતીય દ્વીપકલ્પ ગઈકાલે આપણે ચર્ચા કરી હતી એ મુજબ કે જેની ત્રણ બાજુ પાણી છે એને આપણે દ્વીપકલ્પ કહીશું એટલે ભારત દ્વીપકલ્પ પ્રકારનો છે એવું કહીશું એની ભૂમિ કારણ કે દક્ષિણ તરફ પૂર્વમાં બંગાળની ખાડી દક્ષિણે હિન્દ મહાસાગર અને પશ્ચિમમાં અરબસાગર આવેલો છે જેના કારણે ત્રણ બાજુએ પાણી વાળો વિસ્તાર થયો એટલે આપણે દ્વીપકલ્પ કહીશું લખ્યું છે પૂર્વમાં બંગાળની ખાડી પશ્ચિમમાં અરબસાગર તથા દક્ષિણે હિન્દ મહાસાગર છે આ સમુદ્રનો ઉપયોગ જળમાર્ગ તરીકે થાય છે જમીન માર્ગો પર્વતીય અવરોધો છતાં પણ જેટલા પણ સાંસ્કૃતિક તત્વો છે એને સ્વીકાર્યા છે અને તેઓ ભારતીય સમાજની અંદર ભળી ગયા છે નકશો અહી આપણને આપેલો છે થોડોક ઘીચ નકશો છે પણ એમાં માત્ર માર્ગો બતાવ્યા છે એમાં તમે નીચે સિમ્બોલ છે ખાસ અહીં જુઓ એકદમ સળંગ લાઇન કરી છે એના દ્વારા તમે વાયુ માર્ગ પ્લેન વિમાનોની અવરજવરના માર્ગો તમે ત્યાં જોઈ શકો છો ત્યાં માર્ગ બનાવેલા ના હોય આકાશમાં પણ એનો એક પ્રોપરલી રસ્તો હોય નીચે જે છે એ સમુદ્ર માર્ગ જે તૂટક તૂટક રેખાથી દર્શાવેલા છે તો ભારતનું આની અંદર એક વ્યૂહાત્મક સ્થાન બહુ સરસ રીતે સ્થાન છે કે જેના કારણે આ અલગ અલગ જે ખંડો છે દક્ષિણે અને ત્યાં એવું વ્યૂહાત્મક ભારતનું સ્થાન છે કે ત્યાં અનેક હવાઈ માર્ગો સમુદ્રી માર્ગો ત્યાંથી પસાર થાય છે જેના કારણે એનો વ્યાપારી લાભ જે છે એ આપણને પ્રાપ્ત થાય છે ચાલુ ક્લાસે કોઈ પણ વિદ્યાર્થી માઇક્રોફોન ઓન નહીં કરે જોઈએ હવે પૂર્વ ગોળાર્ધ જે છે ભારત મોકાનું સ્થાન ધરાવે છે કારણ કે ભારતનો આમ તમે ભૌગોલિક દ્રષ્ટિકોણથી જુઓ તો પૂર્વ ગોળાર્ધમાં પણ થોડોક ખસેલો તમને દેખાય એ રીતનું પણ છે આમ ઉત્તર ગોળાર્ધમાં ઉપરથી નીચે તરફ જોઈએ વચ્ચે વિશ્વવૃત્તને ધ્યાનમાં રાખીને તો ઉત્તર ગોળાર્ધમાં એવો પ્રશ્નનો જવાબ આવશે અને તેનું વ્યૂહાત્મક મહત્વ પણ વિશેષ છે જેમાં પ્રાચીન કાળમાં પરસ્પર સંબંધોને વિકસાવવામાં સમુદ્રોનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે કારણ કે સમુદ્રી માર્ગે વેપાર થતો સમુદ્રી માર્ગે આવન જાવન થતી એટલે આયાત અને નિકાસની જે સમતુલા છે એ આ સમુદ્રી માર્ગોએ પહેલાના સમયની અંદર ખાસ કરીને થતી એટલે આજે સમુદ્રિક સંબંધો સાથે સાથે દેશોની સંસ્કૃતિ અને સમાજના જે સંબંધો છે એને પણ સાચવવાનું મહત્વપૂર્ણ કામ કર્યું છે એવું આપણે કહી શકીએ હિન્દ મહાસાગર દક્ષિણમાં હિન્દ મહાસાગર આપણે વિચારીએ તો એના ટોચે ભારત દેશ આવેલો છે એવું આપણે કહી શકીએ પૂર્વ આફ્રિકા પશ્ચિમ એશિયા દક્ષિણ એશિયા તથા દક્ષિણ પૂર્વ એશિયાના દેશોની સાથે સમુદ્ર માર્ગો દ્વારા ભારતનો સંબંધ પ્રાચીન કાળથી રહ્યો છે પરિણામે ભારતે આ દેશોની સાથે ઘનિષ્ઠ એક નિકટતાના સાંસ્કૃતિક તેમજ વ્યાપારિક સંબંધો પોતાના વિશિષ્ટ સ્થાનને કારણે વિકસાવ્યા છે હિન્દ મહાસાગરમાં કોઈ પણ દેશની તટીય સીમા તટ એટલે કિનારો એની સીમા ભારત જેવી નથી ભારતના આ મહત્વના કારણે એક મહાસાગરનું નામ એટલે કે હિન્દ મહાસાગર એ ભારત હિન્દુસ્તાન ઉપરથી હિન્દ મહાસાગર એવું નામ રાખવામાં આવ્યું છે હવે આંતરરાષ્ટ્રીય જળમાર્ગ પર ભારતનું સ્થાન મહત્વનું છે વિકસિત બંદરો હોય ત્યાંથી મોટા મોટા જહાજ બીજા દેશ સુધી પહોંચતા હોય બીજા દેશથી એ ભારત સુધી આવતા હોય એવા જે માર્ગો છે એના આંતરરાષ્ટ્રીય માર્ગો તરીકે ઓળખવામાં આવે છે એ આંતરરાષ્ટ્રીય જળમાર્ગોની આપણે વાત કરીએ છીએ તો ઈસવીસન અઢારસો ને એકણ સિત્તેર માં સુએજ કેનાલ સુએજ નહેર એ શરૂ થઈ જેનાથી ભારત અને યુરોપ વચ્ચેનું અંતર જે પહેલા આમાં આખું ફરીને આંટો મારીને જવું પડતું હતું એ સુએજ નહેરના કારણે વચ્ચે સીધા સીધા એની અંદર સ્ટીમર જતા રહે વાહન જતા રે જહાજ જતા રે જેના કારણે સાત હજાર કિલોમીટર પૂર્વ તથા એશિયા અને તથા યુરોપને સાંકળતા જળમાર્ગો હિન્દ મહાસાગર થઈને પસાર થાય છે દક્ષિણ આફ્રિકા થઈને આવતો જળમાર્ગ તથા સુએજ જળમાર્ગ એ ભારત પાસેથી પસાર થાય છે એ જ માર્ગ દ્વારા ઇન્ડોનેશિયાની મલાકાની સમુદ્ર ધુની જે છે સમુદ્ર ધુની સમુદ્રની અંદર મોટે ભાગે એક ભૂમિભાગ હોય સાઈડમાં બીજો ભૂમિભાગ હોય અને વચ્ચેથી પાણી વાળો વિસ્તાર હોય તો બે જોડતો એક પાણીનો માર્ગ જે છે સમુદ્ર ધુની આપણે કહીએ છીએ જેમાં પેસિફિક મહાસાગર પસાર કરીને કેનેડા તથા યુએસ પહોંચી શકાય છે ભારતનો સંપર્ક વિશ્વના અનેક દેશો સાથે સદીઓથી છે વસ્તુઓનું આદાન પ્રદાન એટલું જ નહીં સાથે સાથે વિચારોનું આદાન પ્રદાન પણ થાય છે પ્રાચીન કાળથી આ જ પ્રમાણે ભારતના ઉપનિષદોના વિચારો રામાયણ તથા પંચતંત્રની વાર્તાઓ ચિકિત્સા પદ્ધતિ અને ભારતીય અંક અને દશાંશ પદ્ધતિ એ વિશ્વના વિભિન્ન ભાગો સુધી પહોંચી શક્યા છે હવે આપણે આની જો વાત કરીએ તો ભારત દેશ પાસે જે ભૌગોલિક સમૃદ્ધિ છે કે પાંચસો ને સત્તર કિલોમીટરનો દરિયા કિનારો તો છે જ ભારત દેશની પાસે અનેક જંગલો છે અનેક પર્વતો છે નદીઓ છે આ બધા ભૌગોલિક વારસાની સાથે સાથે ભારત દેશ પાસે જે મહામૂલું છે એ ભારતનું સાહિત્યિક જ્ઞાન છે ભારતનો આધ્યાત્મિક વારસો છે ભારતની સંત પરંપરા છે ભારતનો આ જે વારસો છે એ વિશ્વના દેશોને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જવા માટે ભારતનું આધ્યાત્મિક જ્ઞાન એ ખરેખર એવું છે કે જે ભારતને વિશ્વગુરુ બનાવવા માટે સક્ષમ છે ભારતની અંદર ખાસ કરીને ઉપનિષદોની વાત કરીએ

અલગ અલગ પ્રકારના ઉપનિષદો છે આ ઉપનિષદો જે છે એને વેદાંત તરીકે ઓળખવામાં આવે છે ઉપનિષદોની અંદર જીવ જગત અને ઈશ્વર એની અંદર આ જીવાત્માને પરમાત્માની સ્થિતિ આનું ગહન આત્મજ્ઞાન એટલે એક ગુડ તત્વજ્ઞાન જેને કહીએ કહેવાય એવી ફિલોસોફી આની અંદર વણાયેલી છે અને એ વિચારો વિશ્વના અનેક દેશો સુધી પહોંચ્યા છે અને વિશ્વના અનેક લોકોને પણ

દક્ષિણ ભારતમાં મહિલા નગરના રાજા અમર શક્તિના મૂર્ખ પુત્રોને વિદ્વાન સ્વીકાર કરી અને એમને જે ગ્રંથ લખ્યો એ પંચતંત્ર જેમાં પશુ પ્રાણીઓને કેન્દ્ર બનાવી એને પાત્ર બનાવી અને એ એમના સ્વભાવનું વર્ણન છે આરોપણ છે એ મનુષ્ય સ્વભાવ સાથે જોડી અને ખૂબ જ સરસ વાર્તાઓ ઉપદેશાત્મક દ્રષ્ટિએ એમને રચી છે ભારતીય ચિકિત્સા પદ્ધતિની વાત કરીએ તો ભારતીય આયુર્વેદ ચરક સંહિતાની વાત હોય સુશ્રુત સંહિતાની વાત હોય અષ્ટાંગ હૃદય ગ્રંથની વાત હોય કે આ બધા જે વિવિધ પ્રકારના ગ્રંથો છે ભારતીય આયુર્વેદ પરંપરા એનું જ્ઞાન આજે વિશ્વ સુધી પહોંચ્યું છે દેશ પ્રતિ સમગ્ર વિશ્વ છે એ હંમેશા ઋણી રહેશે કે ભારતના પાડોશી દેશો દક્ષિણ એશિયામાં ભારતનું એક મહત્વપૂર્ણ સ્થાન છે અહી પાઠ્યપુસ્તકમાં આપેલ માહિતી જે છે મુજબ આપણે જઈએ છીએ હાલ 29 રાજ્યો દિલ્હી એક પણ આપણે ગણી શકીએ અને સાત થાય પણ એ પાંત્રીસ ઘટકોનો બનેલો એકમ એટલે ભારતીય સંઘ બે જૂન બે હજાર ચૌદના રોજ તેલંગાણા જે છે એ આંધ્રપ્રદેશમાંથી જુદું પડ્યું અને રાજ્ય બન્યું ભારતમાંથી રાજ્યો અલગ અલગ પડવાની ઘટના છે ઇતિહાસના અંદર અંદર આપણે બહુ સરસ રીતે એ ચર્ચા કરીશું કે ભારતની અંદર એક રાજ્યમાંથી બીજો રાજ્ય કેવી રીતે અલગ પડ્યા શા માટે અલગ પડ્યા અને એની માંગ આજે પણ ચાલુ છે તો આ નકશાની અંદર અલગ અલગ પ્રકારના જે રાજ્યો દર્શાવેલા છે તમારા ચોપડાની અંદર ભારતના રાજ્યો એની રાજધાની સાથેનું એક યાદી એક લિસ્ટ બનાવવાનું મેં શરૂઆતમાં તમને કહી હતી કે તમે બનાવેલી જ હશે જો ન બનાવી હોય તો ભારતના તમામ રાજ્યો એની રાજધાની એનું લિસ્ટ પણ આપણને વિજ્ઞાનના ચોપડામાં લખેલું હોવું જોઈએ પ્લસ એની તૈયારી પણ તમારે કરવાની છે એ કેટલાક મહત્વપૂર્ણ રાજ્યોના માત્ર નામ ક્ષણ માટે વાંચું છું જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ પંજાબ હરિયાણા ઉત્તરાખંડ દિલ્હી રાજસ્થાન ઉત્તર પ્રદેશ આ બાજુ મધ્યપ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર તેલંગાણા કર્ણાટક આંધ્ર તમિલનાડુ નીચે આ બાજુ છત્તીસગઢ ઓડિશા ઝારખંડ પશ્ચિમ બંગાળ મેઘાલય અસમ અરુણાચલ પ્રદેશ પૂર્વમાં નાગાલેન્ડ છે મણિપુર છે મિઝોરમ છે ત્રિપુરા છે ભારતના પડોશી દેશોની વાત કરીએ તો પેલી બાજુ મ્યાનમાર છે આ બાજુ બાંગ્લાદેશ છે ભૂતાન છે ઉપર નેપાળ છે ચાઈના છે અફઘાનિસ્તાન છે પાકિસ્તાન છે નીચે દક્ષિણમાં પણ માલદીવ કરીને તમે તમે ટાપુ દેશ દેશ છે છે ભારતનો જોઈ શકો છો અરબસાગરમાં લક્ષદ્વીપ ટાપુ છે અને આ બાજુ બંગાળની ખાડી છે તે આપેલી બાજુ અને છેક હિંદ મહાસાગર છે તે છેડે પેલી બાજુ અંદમાન નિકોબાર ટાપુ ભારતના મહત્વપૂર્ણ ટાપુઓ છે હવે પેજ નંબર વાત કરીએ ભારતની દક્ષિણ દિશામાં સમુદ્ર કિનારે આપણા પડોશી દેશો શ્રીલંકા અને માલદીવ છે ભારત અને શ્રીલંકા એ બે પાલકની સમુદ્ર ધુની અને મન્નારના અખાત દ્વારા અલગ પડતા જોવા મળે છે અરબસાગરમાં લક્ષદ્વીપ ટાપુ આવેલા છે જ્યારે બંગાળની ખાડીમાં નિકોબાર ટાપુઓ આવેલા છે બંને જગ્યાએ ટાપુઓ એવો શબ્દ વાપર્યો છે કારણ કે એક ટાપુ નથી પણ સમૂહ છે એવો કે જ્યાં ચારે બાજુ પાણીથી ઘેરાયેલો હોય એને આપણે ટાપુ કહીશું બેટ કહીશું અથવા દ્વીપ કહીશું પ્રકરણનો છેલ્લો અંતિમ સરસ મુદ્દો છે ભૂસ્તરીય રચના આ મુદ્દો એમ કહેવા માંગે છે કે આજે સમગ્ર પૃથ્વી ઉપર જે સાત ખંડો જોવા મળે છે એ ખંડો ખંડો તૂટીને અલગ પડેલા છે ભૂતકાળની અંદર આ આખો એક હતો એટલે લખ્યું છે કે ભારતના વર્તમાન ભૂપૃષ્ઠનું સ્વરૂપ એ પૃથ્વીની ભૂસંચલન પ્રક્રિયા અને બાહ્ય હલનચલનનું પરિણામ છે આ બંને પરિબળોની વિનાશક અને રચનાત્મક બંને પ્રકારની અસરો જોવા મળે છે પૃથ્વીની સંરચના વિશેની જાણકારી ખૂબ જ રોચક છે પૃથ્વીનો જે ઉપરનો પોપડો છે જેને આપણે મૃદાવરણ કહીએ છીએ જમીન કહીએ છીએ એની નીચે રહેલું જે સ્તર છે એને એસ્થોનોસ્ફિયર એનું અર્ધ દ્રવિત ખડકોની ઉપર આ પૃથ્વીનો ઉપરનો પોપડો તરી રહ્યો છે એટલે કે પૃથ્વીનો જે ઉપરનું ભૂપૃષ્ઠ આપણે કહીએ છીએ એ આ નીચે એસ્થોનોસ્ફિયરના અર્ધ દ્રવિત ખડકો એના ઉપર તરી રહ્યો છે પૃથ્વીના પેટાળની અંદર લાવા છે મેઘમાં છે એટલે કિરણોત્સર્ગી પ્રક્રિયા થાય છે પરિણામે ગરમી છે જે દ્રવિત જે ખડકો છે એમાં સંવહનિક તરંગો ઉત્પન્ન કરી અને એટલે કે જમીનની અંદરથી બહાર ભૂમિની સપાટી તરફ આવવાનો પ્રયત્ન કરે છે હવે ભૂ કવચ તરફ ઉદભવતા તરંગો એ પણ એના દ્વારા ઉપરનું પડ ફાટીને મોટા મોટા ટુકડાઓમાં વિભાજિત થઈ જાય છે જેને આપણે મૃદાવરણીય પ્લેટ કહીએ છીએ જેને બીજી ભાષા મોલિસ્થોસ્ક પ્લેટ તરીકે ઓળખવામાં આવે છે આવી સાત મુખ્ય ભૂસંચલનીય તકતીઓ છે પ્લેટો છે સાત પ્લેટોના નામ તમારે યાદ રાખવાના છે પેસિફિક પ્લેટ ઉત્તર અમેરિકન પ્લેટ દક્ષિણ અમેરિકન પ્લેટ યુરેશિયન પ્લેટ આફ્રિકન પ્લેટ ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ એન્ટાર્કટિક પ્લેટ કેટલીક જગ્યાઓ એવી થાય એવા બધે એક આખો ટુકડો એક આખો ભાગ હતો એમાંથી અલગ અલગ સાત ટુકડા પડી ગયા એમમાંની લો તો આ પ્લેટો છે એ એકબીજાથી દૂર ખસી રહી છે એટલે જે એકબીજાથી દૂર જઈ રહ્યું એને અપસારી પ્લેટ કહેવાય જ્યારે ઘણી બધી એવી છે જે એકબીજાથી નજીક આવી રહી છે એને અભિસારી પ્લેટ કહેવાય અપસરણ અને અભિસરણની ક્રિયાથી ભૃપૃષ્ઠ પર સ્તરભંગ થાય એટલે જમીન તૂટે અને ઊંચી નીચી ઊંચી નીચી એ રીતની ગેળીઓ પડે છે અમુક વખત જ્વાળામુખી ફાટી નીકળે છે તો એના માટે આ પ્રક્રિયા પ્લેટો જ્યાં એકબીજા સાથે ટકરાઈ એટલે આ ત્યાં પર્વત બની ગયા પર્વતનું નિર્માણ થયું પ્લેટો એકબીજાથી દૂર ખસે ત્યાં પછી જે ફાટ જે મોટે ભાગે પડે છે એમાં ભૂમિખંડો અમુક જગ્યાએ બને છે ફાટો જે છે એમાં મહાસાગરો બને છે આ પ્લેટો પર આવેલા ભૂમિ ખંડો નિરંતર ખસતા રહે છે એટલે આ પ્રકારની પ્લેટોને રૂપાંતરિત પ્લેટ તરીકે ઓળખવામાં આવે છે નીચે જે નકશો આપ્યો છે મુખ્ય ભૂસ્તરીય પ્લેટો એની અંદર દર્શાવી છે જેમાં એકદમ તીર કરીને જે દર્શાવી છે પ્લેટની ગતિની દિશા એ તરફ જાય છે પછી આમ પર્વતની જેમ ડોટ ડોટ કરીને જે બતાવવામાં આવ્યું છે એ રીતે દર્શાવવામાં આવ્યું છે અંતિમ ત્રણ પેરેગ્રાફ વિશે જોઈએ તો આ સંજોગોની અંદર ભારત આ પૃથ્વીની સમગ્ર સ્થિતિમાં ભારત ક્યાં છે તો ભારત કરોડો વર્ષ પહેલા ગોંડવાનાલેન્ડ નામનો એક પ્રાચીન વિશાળ ભૂમિ ખંડ હતો એનો એક ટુકડો હતો એનો એક ભાગ હતો આ વિશાળ ભૂમિ આજના દક્ષિણ અમેરિકા આફ્રિકા ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્કટિકા બધા એક જ ટુકડામાં હતા કાળક્રમે ગોંડવાના થી અલગ થઈ અને ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ ધીમે ધીમે ઉત્તર તરફ સરકી ગઈ અને તે ઉત્તર ગોળાર્ધની ઘણી મોટી યુરેશિયન પ્લેટ સાથે પાંચ કરોડ વર્ષ પહેલા ટકરાઈ એવું મનાયશું ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને યુરોસ્ટ્રેલિયન પ્લેટ ના ટકરાવથી તેથી સમુદ્ર જે છે એની અંદર હિમાલય પર્વત શ્રેણી બની આવું ભૂગોળ વિદોનું કહેવું છે કે આ રીતે તેથીસ્તા મહા સમુદ્રની અંદર હિમાલય પર્વત બન્યો હિમાલય પર્વત શ્રેણીની દક્ષિણે એક વિશાળ ખીણ બની જેમાં સમય જતા ઉત્તર દક્ષિણ થી વહેતી નદીઓનો કાપ એની અંદર ઠલવાયો અને આ રીતે ઉત્તર પશ્ચિમ ભાગમાં એક વિસ્તૃત જ્વાળામુખી પ્રસ્ફોટન થયું કે જ્વાળામુખી ફૂટ્યો જેથી ઉચ્ચ પ્રદેશનો પશ્ચિમ ભાગ તૂટી અને નિમજ્જિત થોડોક નીચો નમી ગયો અને પરિણામે અરબસાગર બન્યું આ ભૂ નિમજને કારણે જે પશ્ચિમ ઘાટ છે એ થોડોક વધારે સ્પષ્ટ દેખાવા લાગ્યું આમ ભારતીય ભૂખંડમાં અનેક વિવિધતા જોવા મળે છે ઉત્તરમાં ઊંચી વિસ્તૃત પર્વતમાળા આવેલી છે તેમાં ઉચ્ચ પ્રદેશો શિખરો છે અને ઘાટ આવેલા છે ઉત્તર ભાગના મેદાનોમાં ગંગા યમુના અને બ્રહ્મપુત્રા જેવી નદીઓ વહે છે તેના કાપથી આ મેદાનો રચાયા છે દક્ષિણનો દ્વીપકલ્પીય પ્રદેશ પ્રાચીનતમ છે અને દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશની બે સ્વરૂપો એક પૂર્વ પશ્ચિમ છેડા ઉપર તટીય મેદાનો આવેલા છે આમ ભારતીય દક્ષિણ ભારતની ઉચ્ચ પ્રદેશની બે તમે વિચારો તો એક દ્વિપકલ્પીય વિચાર છે એમાં આખું તમે ભારતના નકશાની અંદર તમે અહિયાં નકશામાં જોઈ શકો આ આખો એક કિનારાનો એક ભાગ એક ધારા બાજુ થાય બંગાળ મતલબ આ દક્ષિણ તરફના બાબતો અને બીજી એક ધાર છે એ આ પશ્ચિમ બાજુ થાય ને પૂર્વ બાજુ થાય એ રીતે આમ ભારત એક ધરાવે છે એવું આપણે કહી શકીએ તો અહી આટલા મુદ્દાની ચર્ચા સાથે આપણે પ્રકરણ અહીં અ પૂરું કરીએ છીએ સ્વાધ્યાય કાર્ય જે છે આપણું એની અંદર જે જે પ્રશ્નો લખવાના છે એ હું તમને હમણાં મોકલી આપું છું એ મુજબ તમારે પ્રશ્નો હોમવર્ક ની અંદર લખવાના છે ઓકે તો આટલી ચર્ચા સાથે આપણે આજનો ઓનલાઈન ક્લાસ અહીં પૂરું કરીએ છીએ થેન્ક યુ